નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ, એક મહત્વના સમાચાર દિયોદરથી. દિયોદર લાયન્સ ક્લબ દ્વારા સ્વર અમીલાબેન સુથારના સ્મરણાર્થે મિનરલ પાણીની પરબ ખુલ્લી મુકાઈ. અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષીઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનું તાંડવ ખેલાઈ રહ્યું છે ત્યારે લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ હિંમતલાલ સુથાર અને તેમના ધર્મપત્ની પણ કોરોનાગ્રસ્ત થયેલા. ત્યારે હિંમતલાલ સુથાર કોરોના સામેનો જંગ જીત્યા, પણ તેઓના પત્ની રમીલાબેનનું અવસાન થતાં તેઓના સ્મરણાર્થે આજે પાણીની પરબ લાયન્સ ક્લબના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકાઈ હતી. સાથે સાથે અબોલ પક્ષીઓ માટે પક્ષીઘર અને પાણીના કુંડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આજે દિયોદર લાયન્સ ક્લબ પરિવાર દ્વારા પાણીની પરબનું લોકાર્પણ કરી ચકલીના કુંડાનું વિતરણ કરાયું. એ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ નરેશભાઈ પંચાલ, પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ શાહ, હિંમતલાલ સુથાર, લાયન્સ ક્લબના પૂર્વ અધ્યક્ષ મહેશભાઈ ગજ્જર, ખજાનજી દિવાકર સુથાર, જામાભાઈ પટેલ, અમૃતભાઈ ભાટી, રમેશભાઈ રાઠોડ વગેરે સેવાભાવી લોકો જોડાયા હતા અને સદકાર્યનો લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો. લાયન્સ ક્લબ દિયોદર દ્વારા પાણીની પરબ અને પક્ષીઓ માટે પાણીના કુંડા એનું વિતરણ કરવા માટે આજે શરૂઆત કરી છે. દર સાલની જેમ લાયન્સ ક્લબ એક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આપણે કોરોના 19માં પણ લગભગ લાયન્સ ક્લબે સરસ મજાની દર્દીઓ માટેની સેવા કરી હતી. અમારા લાયન્સ પ્રમુખ નરેશભાઈ પંચાલ, અમારા લાયન્સના ઉપપ્રમુખ જમાભાઈ પટેલ, લાયન્સના ભૂતપૂર્વ પ્રમુખ જે ખૂબ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે એવા મકાબી શાહ, અને આજે અમારા ભૂતપૂર્વ પ્રમુખ લાયન્સના હિંમતભાઈ સુધાર, જેમના ધર્મપત્ની કોરોનાના કારણે અવસાન પામેલ હતા, તો એમની યાદમાં આજે સ્વર્ગસ્થ રમીલાબેન પરમારની યાદમાં અહીંયા અમે એક પાણીની પરબ ચાલુ કરી છે. એના એ તેઓ શ્રી હિંમતભાઈ દાતા છે. અને અમારા હરહમેશા લાયન્સ ક્લબમાં જો સેવાકીય પ્રવૃત્તિઓ તો એક સેવાકીય પ્રવૃત્તિઓમાં પર હંમેશા હિંમતભાઈ આગળ હોય છે, અને એટલા માટે આજે અમે સૌ લાયન્સ મિત્રો એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એમના કુટુંબ પર જે આફત આવી પડી છે એ સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. અને ફરીથી હેમંતભાઈ અમારી સેવામાં જોડાશે અને એમના પુત્ર અહીંયા અમારી સાથે છે. આજે એનું પરબનું મેં ઉદઘાટન કર્યું છે અને અત્યારે જે રેફરલ હોસ્પિટલ આગળથી જે દર્દીઓ અથવા ગમે તે માણસ નીકળશે એના માટેની ગઈસાલે પણ અમે પાણીની વ્યવસ્થા કરી હતી. અસાલ પર પાણીની બરફ ચાલુ કરી છે, સાથે સાથે પક્ષીઓને પણ માટે પાણીના કુંડાનું પણ વિતરણ કર્યું છે. આ પ્રસંગે હું સરદાર હિંમતભાઈના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય લાયન. રિપોર્ટર બળદેવ બારોટ, પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ, દિયોદર.